इट्स मी प्रीत सर अगेन फ्रॉम तपस्वी क्लासेस एंड अल्फा स्कूल मोतीबाग जूनागढ़। स्टैंडर्ड 12 लैपिंग बुक सप्लीमेंट्री रीडर एमआर रीड नंबर 13 आई कीप माई ट्रस्ट विथ एवरेस्ट बाय बचेंद्री पाल द फर्स्ट इंडियन वुमन टू स्केल माउंट एवरेस्ट। अने एनो आपणे आ चौथो लेक्चर आजे शुरू करवा जई रह्या छीए, राइट। तो गया लेक्चरमां आपणे जे जग्याए स्टॉप कर्युं हतुं त्यांथी आपणे आजे आगळ वधशुं, पण एक पेरेग्राफ हजू एमां रिकेप लई लईए કે છેલ્લે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાં યાદ કરો તો લાટુની એન્ટ્રી થઈ હતી, રાઈટ, કે લાટુ બચેન્દ્રીપાલે એમ કહ્યું હતું કે અમારી પાછળ પાછળ જ આવતા હતા, ત્યાર પછી અમારી સાથે થઈ ગયા જ્યારે અમે આપણે સાઉથ સમિત, રાઈટ, અને ત્યાં અમે રેસ્ટ કરતા હતા, રેસ્ટ લીધો ત્યારે એ અમારી સાથે થઈ ગયા। લાટુ છે એ નાયલોનનું રોક દોરડું લઈ આવ્યા હતા અને એ દોરડાનું ની હેલ્પ લઈ અને બચેન્દ્રીપાલ એમ કહે છે કે મેં અને એંગડોરજીએ બંને એ દોરડું છે એ રોપ્ડ અપ કર્યું, વીટ્યું બરાબર, અને દોરડું બાંધી લીધું અને લાટુ છે એ વચ્ચે ચાલતા હતા, દોરડું છે એ હોલ્ડ કરીને પકડીને બરાબર। અને એ એટલા માટે કારણ કે એણે એમાં કહ્યું હતું કે સિક્યોરિટી માટે નહીં, સલામતી માટે નહીં, પણ હકીકતમાં બેલેન્સ જળવાઈ રહે, ત્રણેય વચ્ચે સમતોલા જળવાઈ રહે એ હેતુથી અમે બંને દોરડું બાંધ્યું અને વચ્ચે લાટુ છે એ દોરડું છે એક હાથે પકડી અને ચાલતા હતા, રાઈટ। આ લાટુની એન્ટ્રી થઈ હતી, રાઈટ, લાસ્ટમાં। ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ। આજે જો લાટુ નોટિસ્ડ દેટ, લાટુએ ધ્યાનમાં લીધું કે, નોટિસ્ડ કરી એટલે ધ્યાનમાં લેવું, કે આઈ હેડ બીન climbing with oxygen at about 2.5 liters per minute against the normal for these heights। હવે આ ઊંચાઈએ આપણે પહોંચ્યા છે, જો સાઉથ સમિત પછીની વાત, યાને મેં ગયા વિડિયો લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે હવેનો જે લેસનનો પાર્ટ છે બરાબર એ ટકાટક પાર્ટ છે, એ લેસનના પાર્ટમાં જે સાઉથ સમિત પછીનો જે રસ્તો છે એ અતિ ડેન્જરસ રસ્તો છે। હવે હું તમને ત્રણેય વસ્તુ કહું છું, રસ્તો તો ડેન્જરસ છે જ એવરેસ્ટ સુધી પહોંચવાનો, જે બચેન્દ્રી પાલે એમના પોતાના વર્ડ્સમાં અહીં ડિસ્ક્રાઇબ કરેલું છે, રાઈટ, તો એ તો આપણે લેશું જ, રસ્તો ડેન્જરસ સાઉથ સમિતથી એવરેસ્ટ સુધીનો, અને લેસનની અંદરના હવેના જે વર્ડ્સ છે, હવેની જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ પણ ડેન્જરસ, અને મારા માટે પણ, હું આ ઓનલાઈન ટીચિંગના માધ્યમથી તમને આ લેસન સમજાવી રહ્યો છું, રાઈટ, એટલે આ પાર્ટ 4 એ મારા માટે પણ અતિ ચેલેન્જની વાત છે, બરાબર છે, કે આને હું આ ઓનલાઈન માધ્યમથી, મારી સામે તમે એક પણ સ્ટુડન્ટ નથી, રાઈટ, અને મારે આ ઓનલાઈન માધ્યમથી આવો ટકાટક પાર્ટ, આ ટકાટક ટેક્સ્ટબુકનો રીડ નંબર 13 બચેન્દ્રી પાલના યુનિટનો એવરેસ્ટ સર કરતા સમયનો આ પાર્ટ બરાબર છે, સાઉથ સમિતથી એવરેસ્ટ સુધીનો એ સમજાવું બરાબર, એ મારા માટે પણ એક ચેલેન્જની વાત છે। નાવ લેટ્સ બિગિન। લાટુ નોટિસ્ડ, લાટુએ ધ્યાનમાં લીધું કે આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન, કે લાટુએ એ વસ્તુ ધ્યાનમાં લીધી કે હું જે ઓક્સિજન લઈ રહી છું અને લેતી લેતી જે ક્લાઇમ્બ કરું છું, ચઢાણ કરું છું, અને મારું જે ઓક્સિજન છે એ ઓક્સિજન મીટર શું કહે છે કે એટ અબાઉટ 2.5 લિટર્સ પર મિનિટ, કે એક મિનિટે 2.5 લિટર ઓક્સિજન એ હું લઈ રહી છું ક્લાઇમ્બિંગ કરતા કરતા, રાઈટ, અગેન્સ્ટ ધ નોર્મલ, સામાન્ય રીતે ધીઝ હાઇટ્સ, આ ઊંચાઈએ પહોંચીએ, સાઉથ સમિત પછીની ઊંચાઈ, રાઈટ, એ ઊંચાઈએ નોર્મલી ફોર 4 લિટર જોઈએ, એ 4 લિટરને બદલે હું 2.5 લિટર ઓક્સિજન વડે ક્લાઇમ્બિંગ કરી રહી હતી, એવું નોટિસ્ડ કર્યું કોણે, લાહટુએ, લાહટુએ ધ્યાનમાં લીધું કે નોર્મલી આ રેન્જ, આ જગ્યા ઉપર, એ ઊંચાઈ ઉપર, સાઉથ સમિત પછી અત્યારે આ સમયે 4 લિટર ઓક્સિજન પર મિનિટ હોવું જોઈએ નોર્મલી, પણ એને બદલે બચેન્દ્રી પાલ છે
એ પોતે ક્લાઇમ્બિંગ કરતા હતા એ સમયે એમનું ઓક્સિજન છે એ 2.5 લિટર પર મિનિટ હતું, જે ધ્યાનમાં આવ્યું કોને? લહાટુને. હવે લહાટુને ધ્યાનમાં આવ્યું એટલે એને શું કર્યું? હવે સ્વાભાવિક વાત છે, ઓક્સિજન એનું ઘટે છે અને ઘટે છે એ ધ્યાનમાં આવ્યું છે લહાટુને, તો સ્વાભાવિક વાત છે કંઈક તો કરશે જ. જો એણે શું કર્યું? આફ્ટર હી ઇન્ક્રીઝડ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર. હવે હી એટલે લહાટુ, લહાટુએ મારા રેગ્યુલેટર ઉપર ઓક્સિજનનો જે ફ્લો હતો, પ્રવાહ, એ એણે શું કર્યો? ઇન્ક્રીઝડ કર્યો, વધાર્યો, બરાબર. અને એ વધાર્યા પછી આઈ ફાઉન્ડ, મેં જોયું, મેં માણ્યું, મેં ફીલ કર્યું, મેં અનુભવ્યું, શું? કે સ્ટીપર સ્ટ્રેચીસ, જે આકરા ચઢાણ હતા, જે આકરા રસ્તાઓ હતા, જે પાથ, જે મને એમ લાગતું હતું ડિસ્ટન્સમાં છે, આમ દૂર દૂર લાગે છે, બરાબર છે, અને એ આકરા ચઢાણ એ મને હવે આ ઇન્ક્રીઝ ફ્લો થયા પછી એ કમ્પેરેટિવલી કેવા લાગ્યા? ઇઝી લાગ્યા. એટલે કમ્પેરેટિવલી એટલે રિલેટિવલી, આમ પ્રમાણમાં, જેને કહેવાય પ્રમાણમાં, મને કહેવા કેવા લાગવા લાગ્યા? સહેલા. એટલે પહેલા તો મને એ કેવા લાગતા હતા? આમ દૂર દૂર લાગતા હતા, મને એ અઘરા લાગતા હતા, પણ એ હવે એ અઘરા ચઢાણ, એ અઘરા રસ્તા, પણ હવે મને પ્રમાણમાં થોડા કેવા લાગવા લાગ્યા? સહેલા, બરાબર. તો લહાટુએ આ હેલ્પ કરી કહેવાય બચેન્દ્રી પાલની, ઓક્સિજનનો ફ્લો વધારીને, બરાબર છે. બે વસ્તુની હેલ્પ થઈ ગઈ લહાટુની, જો એક તો પેલા એ નાયલોનનું રોપ લઈ આવ્યા, રાઈટ, એટલે એ મદદ થઈ, અને હવે આ ઓક્સિજનનો પ્રવાહ છે એ વધાર્યો, એટલે એ પણ એક મદદ થઈ બચેન્દ્રી પાલની, રાઈટ. એટલે આ લહાટુ વાળો પેરેગ્રાફ છે એ બોર્ડની અંદર પૂછાયેલા છે, આ બંને પેરેગ્રાફ એક સાથે મૂકે છે, સમરી બનાવવા માટે મૂકે છે, સમરી, સંક્ષિપ્તીકરણ, સારાંશ જેને કહેવાય, રાઈટ, 1/3 પાર્ટ, બરાબર, એક પેરેગ્રાફનો 3જો પાર્ટ, ટૂંકો પાર્ટ બનાવો, બરાબર. તો એમાં આ પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બિયોન્ડ ધ સાઉથ સમિટ, સાઉથ સમિટ પછી, દક્ષિણી શિખર પછી, બિયોન્ડ એટલે ના પાર, એને ઓલે પાર, એટલે કે દક્ષિણ શિખર પાર કરી લીધા પછી, ધ બ્રીઝ ઇન્ક્રીઝડ, બ્રીઝ એટલે પવન, પવન વધ્યો, એટ ધેટ હાઈટ, એ ઊંચાઈએ, ધ એડીઝ ઓફ સ્ટ્રોંગ વિન્ડ્સ. હવે જો પહેલા તો એડીઝ નો અર્થ જરા સમજી લ્યો, અ મૂવમેન્ટ, યાને એક ગતિ છે, ઇન એર, હવાની અંદર ગતિ, વિચ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એટલે આમ ગોળ 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 હવામાં ગતિ કરતું જાય, શું? તો કે સ્ટ્રોંગ વિન્ડ, મજબૂત પવનનો વંટોળ કહેવાય, વંટોળ, આમ વંટોળ જાય, બરાબર. અને એ વંટોળ વાઇપ્ડ અપ ધ પાવડર સ્નો. હવે પાવડર સ્નો એટલે શું? તો કે બરફનો ભૂકો. એટલે આપણે અહીંયા જો રોડ ઉપર આ રીતે થયો હોય ને, તો આપણે એને ધૂળ કહીએ, બરાબર છે. ધૂળ આમ વાઇપ્ડ અપ થાય, વાઇપ્ડ અપ થાય એટલે ચક્રાકાર થાય, ચક્રાકાર, જેને આપણે આપણી કાઠિયાવાડી ભાષામાં ડમરી ઉડે, ધૂળની ડમરી ઉડે એમ કહેવાય, બરાબર છે. તો આને પણ એ જે બરફનો ભૂકો છે, એ આ મજબૂત પવનના વંટોળમાં એ વાઇપ્ડ અપ થાય, એ ડમરી ઉડે, એટલે પવનની સાથે એ ભૂકો પણ શું થાય? ઉડે તો ખરી જ, રાઈટ. અને રિડ્યુસિંગ વિઝિબિલિટી, રિડ્યુસિંગ એટલે ઘટાડવું, વિઝિબિલિટી એટલે જોવાની આપણી દ્રષ્ટિ, એ ઘટે, અને ઘટતી ઘટતી ક્યાં સુધી? ટુ નીલ, શૂન્ય અવકાશે પહોંચી જાય, યાને કે પછી આપણે જોવું એ લગભગ કેવું થઈ જાય? અશક્ય થઈ જાય. કારણ શું? કે ભાઈ પવનનો વંટોળ, એમાં પાછું ધૂળ, સમજો આપણે આપણી ભાષામાં લઈ લઈએ તો ધૂળ જ કહેવાય, રાઈટ, ભૂકો બરફનો એટલે ધૂળ જ હોય, બરાબર, એ રીતના જ કણો જ હોય, રાઈટ. અને એ ઉડે, હવે પવનની સાથે ઉડે, તો સ્વાભાવિક વાત છે આપણે એ જોઈ જ નથી શકવાના, સામે આંખો ખુલી જ ના રહી શકે. ઓન મેની ઓકેઝન્સ, ઘણી વખત તો આઈ હેડ ટુ ગેટ ઇન ટુ એટલે ફસાવું, બરાબર, ગેટ ઇન ટુ અ ક્રોચિંગ પોઝિશન. અ ક્રોચિંગ પોઝિશન એટલે ભયાનક સ્થિતિ, જેને કે આમ આમ નમીને સ્થિતિ, નમી જવું, બરાબર, વિથ માય બેક, મારી પીઠ વડે. હવે તમે વિચાર કરો, અતિશય જોરદાર પવન આમ ફૂંકાય, બરોબર છે, ચક્રાકાર ગતિ એ ફૂંકાય, અને એમાં રજકરણો હોય, બરોબર છે, જોયા કીધું, ટુ ધ ઓનસ્લોટ, ઓનસ્લોટ એટલે પ્રચંડ હુમલો,
એકદમ ગતિમાં હુમલો ઓફ આઇસી વિન્ડ. હવે આ એક તો બરફીલો પવન, ત્યાં તો ઠંડો બરફીલો પવન ભેજ હોય એમાં સેચ્યુરેટેડ વિથ, સેચ્યુરેટેડ વિથ એટલે ભીંજાઈ જવું, ભેજથી ભીંજાવું, ફાઇન પાર્ટિકલ્સ, સૂક્ષ્મ કણો ઓફ બોન ડ્રાય પાવડર્સનો, હાડકા જેવો સૂકો બરફ હોય પેલા એ બરફનો પાવડર સ્નો થઈ જાય એટલે ભૂકો થઈ જાય, ચૂરો થઈ જાય જેને કહેવાય, બરોબર છે. એના સૂક્ષ્મ કણો એ ભેજને કારણે ભીંજાઈને બરફીલા પવનના પવનમાં ઉડે અને એનો જે પ્રચંડ હુમલો થાય. હવે સ્વાભાવિક વાત છે, આપણે રસ્તામાં જોઈએ, જો કે રસ્તામાં અતિશય પવન જે જ્યારે ફૂંકાય, બરોબર છે, તો જે હળવા હળવા સૂક્ષ્મ કણો હોય ધૂળના, બરોબર છે, મોટા પથ્થર હોય એ ન ઉડે પણ સૂક્ષ્મ જે કણો છે ધૂળના, રાઈટ, એ તો આમ ચક્રાકાર ગતિએ ઉડવાના છે, બરોબર, અને એ આપણી સામે જ આવવાના છે અને એ સામે આવે એટલે આપણે જોઈ શકવાના જ નથી. અને ક્યારેક નહીં આમ મોસ્ટ ઓફ ટાઈમ તો એવું જ બને કે આપણે આમ ક્રોચિંગ પોઝિશન, આમ ઝૂકી અને પીઠ ધરી અને આપણે એનો સામનો કરવો પડે એવું બને. એટલે ક્રોચિંગ પોઝિશન એટલે નીચે બેન્ડ વળી, બેક એટલે પીઠ વળે, એ ઓન સ્પોટ એટલે પ્રચંડ હુમલાને, બરફીલા પવનના પ્રચંડ હુમલાને, બરફીલો પવન જે ભૂકો થયેલો હોય, ભૂકો થયેલો બરફ, ચૂરો થયેલો બરફ હોય એના જે સૂક્ષ્મ કણો હોય, જે ભેજવાળા હોય, એ બરફીલા પવનમાં ભેજવાળા સૂક્ષ્મ કણોને લેતા જે પ્રચંડ હુમલો થાય એને મારે ઘણી વખત એવી મુશ્કેલ સ્થિતિમાં હું મુકાઈ જાઉં અને એવી રીતે મારે એનો સામનો કરવો પડે કે મારે નીચું નમવું પડે અને પીઠ ધરીને મારે સામનો કરવો પડે, કારણ કે સામું તો જોઈ શકાય જ નહીં, બરાબર છે. આ પેરેગ્રાફમાં આ રીતના વર્ડ્સ અને આ રીતની મુશ્કેલ સ્થિતિ છે એ બચેન્દ્રી પાલે સહન કરેલી. પવન, સૂક્ષ્મ કણો, બરફનો ભૂકો, ચક્રાકાર ગતિ પવનની, રાઈટ, અને ઓન સ્લોટ પ્રચંડ એનો હુમલો કે સામે આંખોએ નજર સામે ટકાવી અને જોવું એ લગભગ કેવું થતું હતું, અસંભવ વાત હતી, રાઈટ, એ જોઈ જ ન શકાય અને પીઠ ધરીને સામનો કરવો પડે, આમ ફરીને સામનો કરવો પડે એવું બનતું હતું. કેટલી વાર ઝૂકી જવું પડે, બેન્ડિંગ વળી જવું, ક્રોચિંગ પોઝિશન જેને કહેવાય, ભયાનક સ્થિતિ, આમ બેન્ડ વળી ઝૂકી અને પીઠ ધરીને સામનો કરવો પડે, રાઈટ. નાવ કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇન સચ અ વેધર? સો આવા વાતાવરણની અંદર તમે પર્વત ઉપર ક્લાઇમ્બ કરી શકો, ચઢાણ કરી શકો? એક તો આ ઊંચાઈ છો, બરોબર છે, એ ઊંચાઈ ઉપર એ સમયે આવી સ્થિતિમાં શું તમે ક્લાઇમ્બ કરી શકો આવા વેધરમાં? મોસ્ટ ઓફ તો એમ જ કે નો, બરોબર છે. આગળ વધતે હૈ, ઇટ વોઝ ટેરિફાઈંગ, ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન અ નાઇફ એજ રીચ વિથ અ શીર ડ્રોપ ઓન આઈધર સાઈડ. ઇટ વોઝ ટેરિફાઈંગ, અતિ ભયાનક હતું. ટુ સ્ટેન્ડ ઇરેક્ટ, ઇરેક્ટ એટલે સીધું, સીધા ઉભા રહેવું. ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન અ નાઇફ એજ રીચ, નાઇફ એજ રીચ, છરીની ધાર જેવા, રીચ એટલે રસ્તા, છરીની ધાર જેવા રસ્તા ઉપર આમ સીધા ઉભા રહેવું એ અતિ ભયાનક હતું. વિથ અ શીર ડ્રોપ આઈધર સાઈડ, તીવ્ર ઢાળ બંને બાજુ, એટલે તમે એમ જ માનો કે આમ છરીની ધાર જેવા રસ્તા બંને બાજુ આમ ઢાળ અને આ રીતે જવાનું. આ સિચ્યુએશન ઉપરથી ઇશ્ક પિક્ચર, અજય દેવગન, સામે કાજોલ, એને જોઈ અને આમ ચાલ્યા જાય ચાલ્યા જાય, ખબર નથી એ ઓલું શું કહેવાય, ઓલું પાઇપ હતો, બરોબર છે, ઇશ્ક પિક્ચરની વાત છે, બરોબર, મને હજી યાદ છે એ સીન, રાઈટ. તો સામે કાજોલને જોઈને અજય દેવગન છે, ચાલ્યો જાય ચાલ્યો જાય, તો એ પાઇપ ઉપર ચાલ્યો જાય છે, પછી અધવચ્ચે ખ્યાલ આવે તો બંને બાજુ પૂરું છે, રાઈટ, બંને બાજુ આમ ધાડ જ છે. હવે આ તો પહેલેથી ખબર એને, તો અજય દેવગનને તો ખ્યાલ નહોતો એ પાઇપ ઉપર આવેલો જાય છે, રાઈટ, એને તો અધવચ્ચેથી ખબર પડી છે, પણ આને તો પહેલેથી ખબર છે આવો જ રસ્તો, છરીની ધાર જેવો રસ્તો, રાઈટ, બંને બાજુ તીવ્ર ઢાળ છે અને એમાં ઊભું રહેવું એ ખરેખર અતિશય ભયાનક, રાઈટ, અતિશય ભયાનક બાબત. આઈ હેડ ટુ ડીગ માય આઈસ એક્સ ડીપ, મારે મારી બરફમાં
રાખવા માટેની જે આઈસ એક્સ હતી, બરફ માટેની જે એક્સ કુહાડી જે હતી, એને મારે શું કરવું પડે? ડીગ ડીપ, ઊંડે સુધી ખુપાવવી પડે, ખુચાડવી પડે, રાઈટ? અને સિક્યોર માયસેલ્ફ બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ ટુ ધ આઈસ એક્સ હેડ, અને મારે મારી પોતાની જાતને સિક્યોર કરવી પડે, સલામત રાખવી પડે. કઈ રીતે? તો કે બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ. વેસ્ટ સ્ટ્રેપ એટલે કમરપટ્ટો, કમરપટ્ટાને અટેચિંગ કરીને, એટલે કે જોડીને, બાંધીને, કેની સાથે? ટુ ધ આઈસ એક્સ હેડ, એટલે કે બરફમાં ચાલવાની કુહાડીના મથાળે કમરપટ્ટો બાંધી અને મારે મારી જાતને શું કરવું પડે? સિક્યોર રાખવી પડતી, બરોબર છે? એટલે મારે આઈસ એક્સનો ઉપયોગ કરવો પડે, વેસ્ટ સ્ટ્રેપનો ઉપયોગ કરવો પડે, કમરપટ્ટાનો ઉપયોગ કરવો પડે, મારે મારી જાતને સલામત રાખવા માટે. ધેર વોઝ સમ ટ્રીકી ક્લાઇમ્બિંગ. હવે ટ્રીકી ક્લાઇમ્બિંગ એટલે એક મૂંઝવણ ભરેલું ચઢાણ, જેને કહેવાય છેતરામણું ચઢાણ, કન્ફ્યુઝિંગ ક્લાઇમ્બિંગ એ કહેવાય, ટ્રીકી ક્લાઇમ્બિંગ કહેવાય, છેતરામણું ચઢાણ છે, મૂંઝવણ ભરેલું છે. બિટવીન ધ સાઉથ સમિટ એન્ડ વોટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હિલરીઝ સ્ટેપ, સાઉથ સમિટ અને જે અતિ લોકપ્રિય રીતે જાણીતું છે એ છે હિલરીઝ સ્ટેપની વચ્ચેનું ચઢાણ. યાને સાઉથ સમિટ પછી અને હિલરીઝ સ્ટેપની વચ્ચેનું જે ચઢાણ, હું તમને એક વસ્તુ કહી દઉં, અંદાજે 8848 મીટરનું મેં કીધું છે, બરોબર, કે એવડું છે એવરેસ્ટ, રાઈટ? ત્યાં બહુ નજીક પહોંચી જાય છે હિલરીઝ સ્ટેપ, એટલે બહુ નજીક, બરોબર છે? આ જે વાત કરું છું આ ડેથ ઝોન, રાઈટ, અતિ નજીક છે, બરોબર છે? 25-50 મીટરની અંદરની જ વાત હશે, બરોબર. અને ત્યાં એને પાર નીકળવા, બરોબર છે, ઘણા કોશિશ કરે, ઘણા એવું પણ ત્યાં જોઈને, એ સીન જોઈને રિટર્ન એ વળી જાય, ઘણા ત્યાં ડેડ બોડી જોવે કેટલાયની, ઘણા ત્યાંથી પાર નીકળી જાય માનો કે, અને એવરેસ્ટ પહોંચી જાય તો રિટર્નમાં ત્યાં મરે. હવે આ પરિસ્થિતિ છે, આટલું ડેન્જરસ આ જગ્યા છે, એટલી ડેન્જરસ. અને એંગ ડોરજી એન્ડ લાહટુ વેર ઓલરેડી ઓવર ઇટ. એંગ ડોરજી અને લાહટુ એ તો એ ઓલરેડી પાર કરી લીધું, ક્યારનું પાર કરી લીધું હતું એ. હવે એ બંને તો ચેમ્પિયન કહેવાય, ભાઈ શેરપા કે નહીં કે માઉન્ટેન ગાઈડ છે, બરોબર. તો એ બંને તો એ જગ્યા પાર કરી લીધી. હવે બચેન્દ્રી પાલ છે જે એ જગ્યા પાર કરતી હતી એમ થાય, અને એ બંને પાર કરી લીધી હતી. હવે બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ. હજુ હું હજી તો એ પાર કરતા હતા, બચેન્દ્રી પાલ છે એ પાર કરતા હતા, બરોબર છે, અધવચ્ચે હતા. અને ત્યારે એ પોતે નેગોશિએટિંગ, સ્ટીલ નેગોશિએટિંગ, હજુ એ પોતે ડીપ થિંકિંગમાં હતા, ઊંડાણપૂર્વકના વિચારોમાં હતા. ઇટ્સ વર્ટિકલ ફેસ. વર્ટિકલ એટલે શું? તો કે વર્ટિકલ એટલે ઇરેક્ટ, બરોબર, સીધો, સીધો આકાર, સીધો આમ આકાર, બરોબર છે, આમ 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 ઉપરની ટોચ, ઉપરની ટોચ જોઈ. અને હજુ એ વિચાર ઘણી વખત, ભાઈ આ આ ડેન્જરસ રસ્તો હોય એટલે સ્વાભાવિક વાત છે વિચાર તો આવે, યે હોગા કે નહીં હોગા, યે પાર હોગા, વહાં પહોંચેંગે યા નહીં પહોંચેંગે, રાઈટ? તો એ માટેના હજુ હું વિચાર કરતી હતી. અને એ સમયે વેન, ત્યારે એંગ ડોરજી જેસ્ટિક્યુલેટેડ. હવે જેસ્ટિક્યુલેટેડ દેટ મીન્સ ઇશારાથી કહેવું, આમ ઇશારો કરીને કહેવું. હવે હું હજુ અધવચ્ચે હતી, હું હજુ વિચાર કરતી હતી, હું હજુ આમ ડીપ થિંકિંગમાં હતી કે એ હોગા કે નહીં હોગા. અને એ જ સમયે એંગ ડોરજીએ ટુવર્ડ્સ ધ ટોપ, આમ હું વિચારમાં હતી ને ત્યારે મને આ રીતે કીધું, ટુવર્ડ્સ ધ ટોપ આમ કહી અને મને કીધું, લુક એટ ધેટ, ટુવર્ડ્સ ધ ટોપ, એટલે કે એણે મને એવરેસ્ટનો ઇશારો કર્યો, જો દેખલે વહી એવરેસ્ટ. હવે ઘણી વખત એવું હોય કે કોકને આપણે મોટિવેટ કરીએ તો સારા સારા શબ્દો બોલીએ તો મોટિવેટ થઈ જાય, બરોબર. હું તો એમ જ બોલું, ઓલવેઝ, વન્સ ડિસાઇડેડ ડિસાઇડેડ ફોર એવર. એક બાર જો સોચ લીયા વો ફોર એવર કે લઈએ સોચ લીયા, રાઈટ? 100 વખત વિચાર કરીએ, નો ડાઉટ, બધો વિચાર કરીએ, ડિસિઝન એક વાર થઈ ગયા પછીનો વિચાર ના કરીએ, પતી ગઈ વાત. તો હવે ઘણી વખત મોટિવેટ આ રીતે થાય કે ભાઈ વર્ડ્સથી, પણ હવે આ જગ્યા તો એવી હતી, ન્યા સાવ નજીક પહોંચી ગયા, અધવચ્ચે છે, રસ્તો પાર કરી રહી છે બચેન્દ્રી પાલ, એટલે હવે શબ્દોથી મોટિવેશન ન હોય,
હવે તો એને જિંદગીનો જે એને પ્રેમ છે, જે એનો ગોલ છે, જે એનું એનું ધ્યેય બનાવેલું છે એવરેસ્ટ, બસ હવે એવરેસ્ટ બતાવો, રાઈટ? એટલે એંગ ડોલજી એ જ કર્યું. શું કર્યું? અધવચ્ચે બહુ વિચારોમાં મગ્ન હતી આમ એવરેસ્ટને જોતા જોતા, અને એ જ સમયે એણે કીધું, આમ લુક એટ ધેટ, ધેટ ઇઝ ધ એવરેસ્ટ, યુ હેવ ટુ રીચ ધેર, ધેટ્સ ઇટ, અને વહા પહોંચના હૈ તરીકો, રાઈટ? આમ ઈશારો કરીને કહ્યું, આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ઉઠી, ધ ગોલ વોઝ નિયર, મને ખ્યાલ આવી ગયો ધ્યેય તો બહુ નજીક છે હવે, રાઈટ? બહુ દૂર નથી. અને વિથ રિન્યુડ વિગા, રિન્યુડ વિગર, વિગર એટલે જુસ્સો, રિન્યુડ એટલે નવો, નવા જુસ્સા સાથે, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ સ્ટેપ્સ ઇન સેકન્ડ્સ, હું સેકન્ડ્સમાં તો એ રસ્તે, એ ટોપ સુધીના રસ્તે હું પહોંચી ગઈ. હવે ત્યાં ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ, કે સૂરજનો તડકો હોય, કિરણો હોય, એણે ત્યાં બરફ હતો, બરફ, એ બરફને સોફ્ટ કરી દીધો હતો, હળવો કરી દીધો હતો, અને હળવો બરફ થઈ ચૂક્યો હતો એના કારણે, એનાથી ક્લાઇમ્બિંગ ટુ ક્લાઇમ્બિંગ, જે ચઢાણ હતું એ જગ્યાએ, ત્યાં વોઝ ઇઝીયર હિયર, ત્યાં ચઢાણ સહેલું હતું દેન ઇટ હેડ બીન અર્લિયર, અગાઉ જે ચઢાણ હતું એના કરતાં અહીંનું ચઢાણ એ પ્રમાણમાં સહેલું હતું, કારણ કે સૂરજે, સૂર્યના કિરણોએ બરાબર ઇ સ્નો, બરફને કેવો થઈ કરી દીધો હતો, સોફ્ટ, એના કારણે, બરોબર છે? તો આ રીતે જુસ્સાથી ઇતિહાસ સુધી પહોંચે છે, રાઈટ? ચલો હવે આપણે લાસ્ટ સીન સ્ટાર્ટ કરીએ, બરોબર? છેલ્લા બે પેરેગ્રાફ આપણે બાકી છે આ યુનિટના, રાઈટ? આ રીડના, આઈ કીપ માય ટ્રાયસ્ટ વિથ એવરેસ્ટ. તો હવે છેલ્લા બે પેરેગ્રાફ, લેટ્સ બિગિન. વી ટ્રગ્ડ, યાને કે વોક્ડ સ્લોલી વિથ હેવી સ્ટેપ્સ બીકોઝ ઓફ ટાયર્ડનેસ ઇન ધ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ. ટ્રગ્ડ એટલે ગુજરાતીમાં જેને કહેવાય ખૂંદતા ચાલુ, હેવી પાવડર સ્નો એટલે કે જે ભૂકો થયેલો છે બરફનો, ભારે ભરખમ છે, રાઈટ? અને એમાં અમે ખૂંદતા ચાલતા હતા થોડાક સમય માટે થઈને. હવે ત્યાં સુધીની ઊંચાઈ સુધી પહોંચ્યા પછી માનો કે સાવ સોફ્ટ કરી દીધો તો બરફને, બરોબર, આ સૂર્યના કિરણોને, સૂરજ, રાઈટ? એના કારણે તો એ જે થર જામેલા હતા, બરોબર છે, સૂકા બરફના થર જે ચૂરો થઈ ચૂકેલો હોય, ભૂકો થઈ ચૂકેલો હોય એના, તો એમાં અમે ખૂંદતા ચાલતા, એટલે બચપન યાદ કરો, રાઈટ? આમ રેતીનો ઢગલો હોય અને એમાં ખૂંદતા ચાલતા હોય તો આમ ચાલતા ધીમે ધીમે હોય, બરોબર, પણ આમ પગલા ભારે વાંડવાના હોય, રાઈટ? અને એ રેતી ઉડાડતા જઈએ, રાઈટ? તો એ રીતે અમે ખૂંદતા ચાલતા હતા થોડાક સમય માટે. ધેન પછી ધ ગ્રેડિયન્ટ, યાને ઢાળ, સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલી, એટલે આમ પછીનો જે આમ ઢાળ હતો, ઉપર તરફનો ઢાળ, એ ધીમે 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 આમ થઈ ગયો, એટલે કે ઇઝિંગ ઓફ, સરળ થતો ગયો. એટલે પહેલા આ રીતે આમ ઢાળ હોય, પછી ધીમે ધીમે આમ સરળ થતો જાય, રાઈટ? એ નોટિસેબલી, આપણે આમ ધ્યાનમાં આવે એ રીતે, બરોબર છે, કે આપણે આમ નોટિસ કરી શકીએ, ધ્યાન લઈ, ધ્યાનમાં આવે એ રીતે હવે ધીમે ધીમે એ ઢાળ એ સરળ થતો જતો હતો. અ ફ્યુ સ્ટેપ્સ લેટર, થોડાક પગલા પછી, આઈ સો, મેં જોયું કે આફ્ટર ઓનલી અ કપલ ઓફ મિનિટ્સ, સોરી, કપલ ઓફ મીટર્સ, લગભગ બે મીટર પછી, અંદાજે લગભગ બે મીટર પછી મેં જોયું તો દેર વોઝ નો અપવર્ડ ક્લાઇમ્બ, કે ધીમે ધીમે આમ સરળ થતો જતો હતો, પછી મેં જોયું તો આમ કોઈ ઉપર તરફનું ક્લાઇમ્બ જ નહોતું, રાઈટ? હવે એ ક્લાઇમ્બ પૂરું થઈ ગયું, રાઈટ? આમ ઉપર તરફનું ક્લાઇમ્બ ન હતું, એટલે ઉપર તરફનું આમ ઢાળ, ચઢાણ ન હતું, અને ધ સ્લોપ, અને ત્યાં પહોંચી ગયા પછી મેં જોયું તો ઢાળ છે એ ઢાળ હવે આમ ઉપર તરફ ન હોય, હવે ત્યાંથી કેમ હોય ઢાળ? આમ પ્લન્જ્ડ, પ્લન્જ્ડ સ્ટીપલી ડાઉન, પ્લન્જ્ડ ડાઉન એટલે ફેલ ડાઉન, વેન ડાઉન, બરોબર છે? એટલે નીચે તરફ આમ ઢાળ છે એ ત્યાંથી આમ આખરી રીતે, સીધી રીતે આમ નીચે ઝૂકેલો દેખાય, એટલે ત્યાંથી આમ નીચેનો ઢાળ દેખાય, પણ ત્યાંથી આમ ઉપરનો ઢાળ હતો નહીં. માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, હવે તો પૂરું થઈ ગયું, તમને કહું, ત્યાં તો આપણે પહોંચી જ ગયા, રાઈટ? હવે ત્યાંથી ઉપરનો ઢાળ જ નથી, એને એનો મતલબ શું થયો કે હવે એ ટોચ આવવાની થઈ, અને ત્યાં માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, મારું હૃદય આમ થંભી ગયું, એને ધબકારા ચૂકી ગયું, જાણે એમ કહેવો તો ચાલે. ઇટ ડોન્ડ ઓન મી, એ પરિસ્થિતિ, એ સિચ્યુએશને ડોન્ડ ઓન મી એટલે શું, કે મને અચાનક જ ભાન પડાવી, અચાનક આમ ખુશીની લહેર છવાઈ ગઈ મારી ઉપર, કે
सक्सेस वॉज विथ इन द रीच के हवे सफलता तो मारी पहुंच में छे, पहुंच नी अंदर छे, राइट, के हवे तो सफलता मने मळी ज गई जाने, राइट। अने अचानक ए वस्तु ए मने आम अतिशय खुशी नी लहर छवाई उठी मारा मा, अने एंड एट 1.7 पीएम ऑन 23 मे 1984 1984 23 मे 1:07 बपोरे आई स्टूड ऑन द टॉप ऑफ द एवरेस्ट, हूँ एवरेस्ट नी टॉच पर शिखर पर उभी थी, अने द फर्स्ट इंडियन वुमन टू हैव डन सो, के आउ करी सकवा वाड़ी पहली वहली भारतीय महिला के जेने आ कारनामो करी बतावियो होय, प्रथम भारतीय महिला बचेंद्री पाल के जेने एवरेस्ट सर करी अने बतावियो। त्यार पछी आ आ लेसन तो या समाप्त थाय, पर त्यार पछी आपने ख्याल छे के अरुणिमा सिन्हा छे ए पण बचेंद्री पालना इंस्टिट्यूट मां, राइट, त्यां ए पोते माउंटेनियर नु शीखवा माटे, राइट, ए त्यां गई थी एमनी पासे, अने एमना ई गुरु छे, राइट, अने एने ज एमने शीखवाड्यो, अने भारत तरफ थी अने दुनिया नी प्रथम अपाहिज महिला अरुणिमा सिन्हा बनी थी, राइट। तो ये आपने ख्याल बराबर अहिया सुधी आपणो रीड छे ए आपणे कम्प्लीट करिए, राइट। हेव अ नाइस डे, गुड बाय, आवजो, टाटा।